જસદણ રાજકોટ દુષ્કર્મ કેસમાં પરેશ રાદડિયાને શું પોલીસ બચાવી રહી છે? શું પરેશ રાદડિયા પર પોલીસનો હાથ છે? કેમ પોલીસ પરેશ રાદડિયાને બચાવી રહી છે? એક મહિનો થઈ ગયો છતાં જસદણ રાજકોટ દુષ્કર્મ કેસમાં આરોપી પરેશ રાદડિયા ફરાર છે. આ આરોપીનો કોઈ અતોપતો નથી. ત્યારે જેની ઠુમ્મર આક્ષેપો લગાવી રહ્યા છે કે પરેશ રાદડિયાને પોલીસ બચાવી રહી છે, પરેશ રાદડિયા પર પોલીસનો હાથ છે, તેવું જેની ઠુમ્મર કહી રહ્યા છે. જેની ઠુમ્મર જ્યારે અમારા નિર્ભય ન્યૂઝના સ્ટુડિયો આવ્યા ત્યારે અમારા એડિટર ગોપી ઘાંઘરે તેમની સાથે વાતચીત કરી. ત્યારે તેમણે ગોપી ઘાંઘર સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે પરેશ રાદડિયા ક્યાં છે તેની માહિતી મને મળતી હોય છે ત્યારે પોલીસને નહીં ખબર હોય. પોલીસનું તો આ કામ છે, કેમ પોલીસ પરેશ રાદડિયાને બચાવી રહી છે? આવા અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સાંભળીએ કે જેની ઠુમ્મર પોલીસ પર આક્ષેપો કરતા વધુમાં શું કહી રહ્યા છે. એક મહિના જેવો સમય થયો છે, ખૂબ રાહ જોઈ દીકરીને પોતે ન્યાય માટેની પણ રાહ જોઈ. વચ્ચે જ્યારે મધુભાઈ ટઢાણીની ધરપકડ થઈ ત્યાર પછી એક આશા બંધાણી કે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે, એના ઉપર સવાલો ન કરવા જોઈએ મને પોતાને પણ ક્યાંક લાગ્યું. કારણ કે મધુભાઈ ટાઢાણીની ધરપકડ થઈ છે તો પરેશ રાદડિયાની ધરપકડ પણ ટૂંક સમયમાં કરશે. આવી રાહ જોઈ જોઈને જો મારા આપના માધ્યમથી કે મારા સોર્સિસથી મને ખબર પડતી હોય કે પરેશભાઈનું લોકેશન ક્યાં છે, એ નાસિકમાં છે, રામેશ્વરમાં છે, વચ્ચે એમના ઘરેથી આવીને ગયા છે, આ બધી જો મારા સુધી જાણકારી મળતી હોય તો હું માનું છું ત્યાં સુધી પોલીસની તો આ કામગીરી હોય છે અને એમને તો એમના સોર્સિસથી વિગતો મળતી જ હોતી હોય છે. પણ હવે ક્યાંક એક મહિના પછી જ્યારે ધરપકડ નથી થતી ત્યારે મને પણ પોતાને પોલીસની કામગીરી ઉપર શંકાઓ ઊભી થાય છે. એફઆઈઆર થયેલી છે, હાઈકોર્ટમાં પણ અરજી દાખલ થઈ છે. હાઈકોર્ટનો નિર્ણય શું આવશે એ તો પછીની વાત છે, પણ ત્યાં સુધી પોલીસ કોઈનામાં બંધાયેલી નથી. એમની ધરપકડ કરવાની ફરજ પોલીસની ફરજમાં આવે છતાં પણ ક્યાંક આ કામગીરી નથી થઈ રહી. તો હવે એવું કહી શકાય કે પોલીસની કામગીરી ઉપર આ શંકા ઉપજાવે એવી વાત કહી શકાય અને ક્યાંક પોલીસની દાનત નથી, ક્યાંક પોલીસ ઉપર દબાણ છે કે ક્યાંક આ બધી જ કાર્યવાહી રોકવા માટેની એક સિસ્ટમેટિક પદ્ધતિઓ કે કાવતરાઓ ચાલી રહ્યા છે એવું એક મહિના પછી ધરપકડ નથી થઈ રહી એના માટે કહી શકાય એવું મને લાગે છે. જેનીબેન શું કરશે હવે? હું સૌથી પહેલાં તો આપના માધ્યમથી કહીશ કે જે અત્યારે હાલ આખા દેશમાં કલકત્તાની દીકરી ઉપર જે દુષ્કૃત્ય થયું, એની હત્યા કરવામાં આવી, એના ઉપર આખા દેશમાં એક સેન્ટિમેન્ટ ઊભું થયું કે દીકરી ઉપર બળાત્કાર કરીને એની હત્યા થાય છે ત્યારે એ મા બાપની લાગણીઓ, દેશની લાગણી, સમાજની લાગણી કેટલી દુભાતી હોય છે એ સમજી શકાય છે. ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ, નેતાઓએ બહાર આવીને આનો વિરોધ કર્યો, પણ મને ખૂબ દુઃખ થાય છે કે જ્યારે ગુજરાતમાં આવી ઘટના થાય છે ત્યારે કેમ બધા મૌન થઈ જાય છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 30 વર્ષથી સરકાર છે. 30 વર્ષથી જ્યારે સરકાર હોય ત્યારે સમજી શકાય કે સિસ્ટમ તમારા આખા કેટલા કંટ્રોલમાં હોતી હોય છે. આટલી સિસ્ટમ કંટ્રોલમાં હોવા છતાં પણ તમે એક આરોપીની ધરપકડ કે જેના ઉપર દુષ્કર્મ જેવી વાત, દુષ્કર્મ જેવો આરોપ લાગેલો છે, તમે કલકત્તાની દીકરી માટે સેન્ટિમેન્ટ બતાવો છો તો તમે પાટીદાર સમાજની દીકરી છે, ગુજરાતની દીકરી છે, મારા અમરેલી જિલ્લાની દીકરી છે, તો એના માટે કોઈ સેન્ટિમેન્ટ બતાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે મહિલાઓ બહાર કેમ ન આવ્યા એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન મારા માટે છે. હવે પછીની કામગીરી પોલીસની જે રીતના કરવી હોય કરે, પણ જે પ્રમાણેની હું વાર્તાઓ જોઈ રહી છું છેલ્લા એક મહિનાથી, જે પ્રમાણે એક પછી એક અનેક ઘટસ્ફોટો આ સંકુલને લઈને, એના ટ્રસ્ટોને લઈને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ આ બધું કરીને ક્યાંક હું માનું છું ત્યાં સુધી આ મુદ્દાથી ભટકાવવાની વાત થઈ રહી છે. એક જ માંગણી છે કે પરેશ રાદડિયાની ધરપકડ થાય. જે અર્જણભાઈ રામાણીની તમે વાત કરી, અર્જણભાઈ રામાણીનો આખાએ કેસમાં શું રોલ હતો એ પોલીસ ક્લિયર કરે. સુરતમાં જે અનનોન વ્યક્તિ કે જે અજાણ્યો શખ્સ કે જે મધુભાઈની સાથે આ દીકરીને મળવા ગયો તો ક્યાંક વિડીયોમાં દેખાય છે પણ એની ઓળખ થતી નથી, આ વ્યક્તિ કોણ હતા એની પણ ઓળખ થવી ખૂબ જરૂરી છે. આ પણ કામ પોલીસમાં આવે. જ્યાં સુધી વ્યક્તિની ધરપકડ નથી થતી ત્યાં સુધી આ બધી જ પૂછપરછો પોલીસને કરવી જોઈએ જેમાં ક્યાંક પોલીસ કાચી પડી છે. એટલે મારી ફક્ત એક જ માંગણી છે કે અંદરના એ લોકોના જે પણ મૂળ મુદ્દાઓ હોય, ઝઘડાઓ હોય, એનાથી કોઈ લેવા દેવા નથી.
દીકરી ઉપર દુષ્કર્મ થયું છે એનો આરોપી એક ફરાર છે. આરોપીની ધરપકડ થઈ અર્જણભાઈ રામાણી, પરેશભાઈ રાદડિયા આ બંનેના કોલ ડિટેલ્સ છેલ્લા 3 વર્ષના ફોરેન્સિક રિપોર્ટથી આ લોકોની તપાસ થવી જોઈએ કે એમના કોલ્સમાં ક્યાં ક્યાં શું શું વાત થઈ હતી. અને સૌથી પહેલાં તો પોલીસની કામગીરીમાં પરેશભાઈ રાદડિયાની ધરપકડ થવી જોઈએ. આના માટે જો પોલીસ આગળ નહીં આવે તો આવતા મંગળવારથી આ જે અટકોટ સંકુલમાં જે કૃત્ય થયું છે એ સંકુલની સંકુલ પાસે જઈને હું પોતે ધરણા કરવા માટે હવે મેં મારું મન બનાવી લીધું છે કે જ્યારે જ્યારે આવા સવાલો ઉઠે છે ત્યારે મુદ્દાઓથી ભટકાવીને ક્યાંક એકબીજાને લડાવીને મૂળ મુદ્દો ભૂલવાડી દો, દબાણો ઊભા કરો, પરિવારો ઉપર કરો, દીકરીને પ્રેશરાઇઝ કરો, આ બધામાં મને લાગે છે ત્યાં સુધી આ કેસમાં હું આ નહીં થવા દઉં ને મંગળવારથી એક્શનમાં આવીને જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી હું ધરણા કરીશ રાજકોટ જઈને, એવું મેં મન બનાવી લીધું છે. તો હવે જ્યાંની ઠુમ્મર આ આરોપીઓને પકડવામાં આવે, આ જસદણા આટકોટ દુષ્કર્મ કેસમાં ન્યાય મળે તેવી માંગ સાથે હવે ધરણા પર બેસે. જ્યાંની ઠુમ્મરે જે આખી વાતચીત કહી કે પોલીસનો પરેશ રાદડિયા પર હાથ છે, પરેશ રાદડિયાને અત્યારે પોલીસ દ્વારા બચાવવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસ કોના ઇશારે પરેશ રાદડિયાને બચાવી રહી છે તેવા પણ અહીં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. તમને શું લાગે છે, પરેશ રાદડિયા પર શું કોઈ મોટા નેતાનો હાથ છે? પરેશ રાદડિયાને આખા કેસમાં કોણ બચાવી રહ્યું છે? ત્યારે જ્યાંની ઠુમ્મર પણ આ દીકરીઓને ન્યાય અપાવવા જ્યારે ધરણા પર બેસવાના છે ત્યારે શું તમે જ્યાંની ઠુમ્મરની સાથે છો? જ્યાંની ઠુમ્મરના નિવેદન વિશે, જ્યાંની ઠુમ્મરે જે પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા, પોલીસ પર આક્ષેપો કર્યા, તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.